રેડિયો ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ દ્વારા કન્ઝ્યુમર અવરનેસ પ્રોગ્રામનું 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 3 થી 8 સુધીના વિદ્યાર્થી દ્વારા ગ્રાહક જાગૃતિ અંગે વિવિધ 25 થી વધુ મોડેલ તૈયાર કર્યા અને વાલી અને મહેમાનો સમક્ષ પ્રત્યક્ષ નિરૂપણ કર્યા હતા. બજારનો રાજા પોતાની ઈચ્છા શક્તિ મુજબ વસ્તુની ખરીદી અને વપરાશ કરે છે, પરંતુ વપરાશયુક્ત વસ્તુ ભેળસેળયુક્ત છે, કેમ કે તે અંગે જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય સાથે કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી વસ્તુની વપરાશ કરતા વ્યક્તિનું સ્વાસ્થ્ય જાળવવા સાથે તેમણે ખર્ચ કરેલા પૈસાનો વ્યય પણ નહીં થાય. આ ઉપરાંત સાચી વસ્તુ અને ખોટી વસ્તુને પરખ કરવાની માહિતી પણ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી. સાથે જ વસ્તુઓમાં ઉપયોગ થતા રસાયણોની તેની પૈકિંગ તારીખથી વપરાશ તારીખ વગેરેની માહિતી અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. નમસ્કાર, હું ડૉક્ટર વિરલ નાણાવટી, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય તરીકે અહીંયા કાર્યરત છું. અમારી સાથે એક સરસ મજાનું સમાજ માટે કાર્ય કરી રહી છે અને એ કાર્ય છે કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામ, ગ્રાહક સુરક્ષા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારા ટ્રસ્ટી મંડળ, અમારા વિદ્યાર્થીગણ, અમારા આચાર્યગણ અને અમારા શિક્ષકગણ દ્વારા એ નક્કી કરવામાં આવ્યો હતો કે આજે રોજબરોજના જીવનની અંદર આપણે ખાદ્ય પદાર્થો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે, પણ આની અંદર કેટલા પ્રમાણની અંદર ભેળસેળ હોય છે, આનો ઉપયોગ કરવાથી આપણા શરીરને કેવા પ્રકારના રોગો થઈ શકે એમ છે, કેન્સર્સ, ટીબી, ક્ષય, આવા બધા રોગો થાય છે, પણ આપણે આ મોજ શોખની જિંદગીની અંદર આ બધું ચેક કરવાનું ભૂલી ગયા છે. ઘણા પેરેન્ટ્સ કે ઘણા ગ્રાહકો આવું કહે છે કે આવો સમય નથી અમારી પાસે, તો અમારી શાળાના 800 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભેગા થઈ 200થી પણ વધારે મોડલો બનાવ્યા છે. આ મોડલની અંદર તમે ઘર બેઠા તમે લાવેલા શાકભાજી, તમે લાવેલા ફ્રૂટ્સ, તમે લાવેલા વસ્તુ એને કેવી રીતે ચેક કરી શકાય, એની અંદર નુકસાન કરતા પદાર્થનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે એ જાણી શકાય, એ હેતુથી કન્ઝ્યુમર અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આ અવેરનેસ પ્રોગ્રામની અંદર ગુજરાત દક્ષિણ ગુજરાત મંડળના જે ગ્રાહક સુરક્ષાના સુપનાબેન છે તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પણ એવી સમજૂતી આપી હતી કે આવી નાની મોટી સમજૂતી સમાજમાં જો આપીશું તો જેટલે અંશે અત્યારના વધી રહ્યા છે રોગો એનું પ્રમાણ કેટલેક અંશે આપણે ઘટાડી શકીશું. સાથે સાથે જંક ફૂડ જે અત્યારના બાળકો માટે સૌથી પ્રિય છે પણ એ શું નુકસાનકારક હોય છે, પનીર, ઘી, માખણ, આની અંદર કયા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે, એના લાઈવ સેમ્પલ્સ અને એને કેવી રીતે ઘરે નાનકડા વસ્તુથી ટેસ્ટિંગ કરી શકાય એની માહિતી આજે વિદ્યાર્થીઓ બાળકોને આપી રહ્યા છે, સાથે સાથે પેરેન્ટ્સોને આપી રહ્યા છે અને અન્ય શાળાના શિક્ષક મિત્રો, આચાર્યગણ અને શાળાના વિદ્યાર્થીઓ પણ આવીને આ માહિતી મેળવી રહ્યા છે. વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આ દરેક સેમ્પલને ટેસ્ટ કર્યું, પહેલાં 2-3 દિવસ આ લોકો દ્વારા ટેસ્ટિંગ કર્યું કે શું આ ખરેખર હકીકત છે, અને હકીકત થયા પછી જે સેમ્પલ અમે બાળકોની સમક્ષ મૂકીને બાળકો હવે વાલીની સમક્ષ મૂકી રહ્યા છે અને અત્યારના લાઈવ 3 દિવસ સુધી કન્ટિન્યુ 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખ. 15 તારીખ આપ સૌ જાણો છો કે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ છે, એ સંદર્ભે પણ પેરેન્ટ્સ એક એવું માધ્યમ છે કે જે સમાજની અંદર સૌથી વધારે રહે છે અને બાળક એક એવું માધ્યમ છે કે જેના દ્વારા અમે મેસેજ મોકલી શકીએ એમ છે. તો આવો એક સમાજને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ અમે અમારી શાળા દ્વારા કર્યો છે. 3 થી 8 સુધીના વિદ્યાર્થી દ્વારા ગ્રાહક જાગૃતિ અંગે વિવિધ 25 થી વધુ મોડેલ તૈયાર કર્યા હતા, જેને વાલી અને મહેમાનો સમક્ષ પ્રત્યક્ષ નિરૂપણ કર્યા હતા, જેમાં શોભાબેન છાપિયા દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર સુરત ખાતે તે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી મયુરભાઈ ચૌહાણ, પંચશીલ મર્કાટાઇલ મેઘના સેક્રેટરી હાજર રહી વિદ્યાર્થી મિત્રો દ્વારા તૈયાર થયેલી 25 થી પણ વધુ ભેળસેળયુક્ત વસ્તુની માહિતી અને મોડેલ પ્રત્યક્ષ નિહાળ્યા હતા, તેમજ ગ્રાહક જાગૃતિ અંગેના નિયમો અને બાળકોને અભિવાદન આપ્યું હતું. મારું નામ પટેલ મોસમ દેનીશભાઈ છે. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 8માં અભ્યાસ કરનારી વિદ્યાર્થીની છું. આજે અમારી શાળામાં કન્ઝ્યુમર અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. તેમાં કેટલાક એક્સપેરિમેન્ટ રાખવામાં આવે છે. તેના દ્વારા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને સમજાવવામાં આવે છે કે દૂધમાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે, ઘીમાં કેવી રીતે બટાકાનો માવો ભેળસેળ કરવામાં આવે છે, હળદર અને મરચાંમાં કેવી રીતે ચોંપનો પાવડર ભેળસેળ કરવામાં આવે છે વગેરે માહિતી અમે અમારા ટીચર્સ પાસે લઈને અમે સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને સમજાવીએ છીએ. હું રેડિયન્ટ સ્કૂલનો પેરેન્ટ છું. અત્યારે સ્કૂલમાં કન્ઝ્યુમર અવેરનેસ માટે જે છોકરાઓને સમજાવવાની જે કોશિશ કરી છે, ઇવન કે પેરેન્ટ્સને બી સમજાવવાની કોશિશ કરી છે, એ બેસ્ટ છે. કેમ કે અત્યારની જનરેશનમાં, અત્યારના ટાઈમમાં જેટલી ડમી અને બનાવટી વસ્તુ માર્કેટમાં મળે છે અને જે આપણે પોતે યુઝ કરીએ છીએ, આપણને ખબર બી નથી હોતી કે ઘરમાં શું થાય છે અને શું નહીં. ઇવન કે આપણને બી ખબર નથી પડતી કે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ મધનું, એમને મધ કેવી રીતના સિમ્પલ રીતે પાણીમાં ટેસ્ટ કરીને બતાવ્યું, એ હવે સિમ્પલ નાના બચ્ચાને બી ખબર પડે છે અને આપણને બી ખબર પડે છે.
એ રિલેટેડ બહુ બધું છે, સમજવા લેવું બી છે અને બહુ સારું છે. સમગ્ર કાર્યક્રમમાં 3500થી વધુ વાલીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ગ્રાહકોના હકોની માહિતી મેળવી હતી અને સમાજમાં ખૂબ જ ઉપયોગી એવી જાગૃતિ માટેના કાર્યક્રમ માટે શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્ય અને શિક્ષકગણના કાર્યને પ્રશંસાપાત્ર ગણાવી હતી. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.